વડોદરાના કોયલીમાં ખેતરોમાં કેમિકલ યુક્ત પાણી ફરી વળ્યા છે. કેમિકલ યુક્ત પાણીના કારણે પાકને નુકસાન થવાની ભીતી છે, તો કેટલીક જગ્યા પર પાકને નુકસાન પણ થઈ ચૂક્યું છે. ગુજરાત રિફાઇનરીની સેફ્ટી વોલમાં લીકેજ થતા કેમિકલ વાળું પાણી ખેતરોમાં ફરી વળ્યું છે. ખેડૂતોના ઉભા પાકને નુકસાન થઈ રહ્યું છે. લાખોનું નુકસાન ખેડૂતો વેઠી રહ્યા છે. કોયલીના સરપંચ અને ખેડૂતોએ રજૂઆત પણ કરી, કલેક્ટર આવેદન પત્ર આપીને નુકસાનીનું વળતર માંગવાની માંગ પણ કરવામાં આવી રહી છે. કેમિકલ યુક્ત પાણી ખેતરોમાં વળી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો. કોયલીના સીમમાં આવેલા ખેતરોમાં ગુજરાત રિફાઇનરીના કેમિકલ યુક્ત પાણી ફરી વળતા ખેડૂતોનો ઊભો પાક બરબાદ થયો છે અને લાખોનું નુકસાન થયું છે, ત્યારે આ તમામ ખેડૂતો અને કોયલીના સરપંચ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને તેમને તેમની રજૂઆત કરી છે, ત્યારે આપણે તેમની સાથે વાત કરીશું. સૌ પ્રથમ ખેડૂત સાથે વાત કરીએ. શું કહેશો દાદા, કયો કેટલું નુકસાન થયું છે અને કઈ રીતના નુકસાન થયું છે? જય ભારત સાથે જણાવવાનું કે એકચ્યુઅલી અત્યારે નુકસાનીનો અંદાજ તો લાખોમાં છે, પણ હવે સર્વે કરે ત્યારે ખબર પડે કે કેટલું નુકસાન છે. અને લાખોમાં ગણી નહીં, અત્યારે એ તો પાક અમારો આખો ફેલ ગયો છે અને આખી સિઝન બી અમારી ફેલ ગયેલી છે. એટલે હવે ફરી અમે જ્યારે નવેસરથી ખેતી કરીશું ત્યારે અમને બીજું કંઈક મળશે. અત્યારે મજૂરો બી એટલા મોંઘા થઈ ગયા છે કે અમારે જાતે બી ઘણી વખત કામ કરવું પડે છે, મજૂરો મળતા નથી અને એના લીધે ઘણી વખત અમારી ખેતી બી બરબાદ થાય છે. સરપંચ પણ છે આપની સાથે, રંજીતભાઈ, શું કહેશો, કયો પાક થાય છે કોયલીમાં અને કયું પાણી ક્યાંથી આવી રહ્યું છે? પાકની વાત કરું તો અહીંયા બાજરી કોઈ કરી છે, કોઈ રીંગણ કર્યા છે, કોઈ 2 વીઘામાં રીંગણ કર્યા છે, કોઈ 3.5 વીઘામાં ભેંસો માટે ચારો કર્યો છે, હવે દિવેલા કર્યા છે. હવે આવી બધી પાકો થાય છે સરસ અમારા કોયલીના ખેતરોમાં. અને આ ગુજરાત રિફાઇનરીના સત્તાધીશો ઊંઘમાં છે, હવે જાગી જજો, કારણ કે એમને ખબર છે કે તમારા પ્લાન્ટના કમ્પાઉન્ડ વોલમાંથી તમે ભંગાણ કરીને, જે રાતોરાત ભંગાણ કરીને જે ઓઇલયુક્ત પાણી મારા ગામના ખેડૂતોના ખેતરોમાં જે નાખી રહ્યા છો રાતોરાત, એ બધા બંધ કરી દેજો. આ બધા કાળા ધંધા તમારા અને તમારા જે સાગ રીતો હોય એમની સાથે ચલાવજો. આ રણજીતસિંહ જાદવ અને એમના ખેડૂત સાથે નહીં ચાલે અને હું ચાલવા પણ નહીં દઉં. શું કહેશો, રિફાઇનરીમાં રજૂઆત કરી છે ખરી કે પાણી આવી રહ્યું? રિફાઇનરીમાં રજૂઆત કરી છે, આજે 5 દિવસ થઈ ગયા છે સાહેબ. 5 દિવસથી એ લોકોનો કાલે જવાબ આવ્યા, એ બી મને 2 વાગ્યા બોલાયા, 2 વાગ્યા પછી અમને બોલાયા કે 3.5 વાગ્યા આવો, પછી એ લોકો આવ્યા 5 વાગે. હું મારા ખેડૂતો સાથે આગલી રાત્રે પણ ગયો છું જોવા માટે કે ક્યાંથી પાણી આવે, શું આજ રાત્રે પાણી એટલે ઢીંચણ સામે, અને ઢીંચણ સામે એટલે હમણાં ખેતરોમાં પણ ઢીંચણ સામેનો અત્યારે હાલમાં પાણી છે. અને એ પાણી મારા ગામના સીમ વિસ્તારના જે પાછળના જે રસ્તામાં પહોંચ્યું છે, મારા ગ્રામ પંચાયતનો જે RCC રોડ છે એ કેમિકલ લાગવાથી RCC રોડ બી ખલાસ થઈ ગયો, અત્યારે બી એ ત્યાં ઢીંચણ સામે પાણી છે. શું રજૂઆત કરી કલેક્ટર મેડમને? કલેક્ટર મેડમ તો નથી મળ્યા, પણ DR પટેલ સાહેબ મળ્યા છે, નાયબ કલેક્ટર શ્રી. એમને કીધું છે તમને અમે એ લોકોને જાણ કરીને તમને યોગ્ય નિર્ણય અમે આપીશું. અને અમારું કહેવું એ પણ છે, જો અમારા ખેડૂતોને જો ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માદે અમે આ આંદોલન ચાલુ રાખીશું. આ સત્તાધીશોની ઊંઘ ઉડાડીને રહીશું. જાગી જજો સત્તાધીશો, અમારા ગામના લોકોને ન્યાય નહીં મળે તો તમને તમારી ઊંઘ હરામ કરી દેશું. બિલકુલ. તો જે રીતના અત્યારે ગામના સરપંચ અને ખેડૂતો સાથે વાતચીત કરી, તેઓ કહી રહ્યા છે કે ગુજરાત રિફાઇનરીમાં વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેનું નિરાકરણ નથી આવી રહ્યું, જેના કારણે તેમને અહીંયા રજૂઆત કરવા માટે આવવાની ફરજ પડી છે. આમ કહી શકાય કે એક તરફ લોકોને સહાય ચૂકવવામાં આવે છે અને બીજી તરફ વડોદરામાં આ પ્રકારની ખેડૂતોની પરિસ્થિતિ છે તેના પર કોઈ ધ્યાન નથી આપી રહ્યું, ત્યારે તંત્ર વહેલી તકે ખેડૂતોની જે સમસ્યા છે તેના પર ધ્યાન આપે અને તેમને યોગ્ય કાર્યવાહી થાય તેવું ખેડૂતોને સરપંચ ઈચ્છી રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.